Therefore, there is danger. So, that is very sensible and willing. Do any other things. તો ખૂબ જ રાહ જોવડાવ્યા બાદ આખરે સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી, પરંતુ વરસાદની એન્ટ્રી સાથે જ ભારતના નંબર વન સ્વચ્છ શહેર કે અસલી સુરત લોકોની સામે આવી ગઈ. સિઝનના પહેલા જ વરસાદમાં સુરતમાં જોવા મળી છે જળબંબાકારની સ્થિતિ. કેસરી તહેવાર વિમલ બોલો જવાન કેસરી. તો સુરતના દ્રશ્યો છે કે જ્યાં આખું સુરત જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. આ ડ્રોન વિઝ્યુઅલ્સ આપણે બતાવી રહ્યા છીએ સુરતના છે કે જ્યાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, તમામ જે વાહન વ્યવહાર છે ઠપ થઈ ગયા છે, અનેક એવા રસ્તાઓ છે કે જે બંધ પડી ગયા છે. પહેલા જ વરસાદમાં સુરતનો કતારગામ વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય અને રસ્તા પર નદીઓ વહેતી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અહીં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. કતારગામ હાથીવાળા મંદિર પાસે પાણી ભરાયા હતા. સ્થાનિકો પારાવાર હાલાકીનો સામનો કરતા નજરે પડ્યા હતા. તો સુરતના કતારગામ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં રહેણાંક વિસ્તાર પણ આખોય બેટમાં ફેરવાઈ ગયો હોય એવી સ્થિતિ છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જરૂરી કામથી જો કોઈને બહાર નીકળવું પડે છે તો પણ તેવે સતત સાવચેતી રાખવાની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે, કેમ કે આખોય જે રસ્તો છે એ પાણીથી બ્લોક થઈ ગયો છે. અને આ કતારગામ વિસ્તાર કે જ્યાં અત્યારે લોકો ઘરની અંદર જ પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. અને હવે આપને બતાવવા છે સુરતના સૌથી ચિંતાજનક દ્રશ્યો. ડભોલીમાંથી સામે આવ્યા, ન માત્ર રસ્તા પર રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા. લોકો કમર સુધીના પાણીમાં પસાર થયા છે, સંઘર્ષ કરતા નજરે પડ્યા. પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, અનેક ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સુરતનો આ વિસ્તાર છે કે જ્યાં કમર સુધી સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે. ને આપ જોઈ પણ શકો છો કે આખી જે ગાડીઓ છે તેના પૈડા પાણીમાં ડૂબી ગયા છે. આ પણ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં ગાડીઓ પાણીમાં અડધી ડૂબી ગઈ છે અને લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જાણે નદીમાંથી પસાર થતા હોય એ પ્રકારના દ્રશ્યો સુરતની આ સોસાયટીમાંથી સામે આવ્યા. ભારે વરસાદને પગલે સુરતનો વેડ રોડ વિસ્તાર પણ પાણી પાણી થઈ ગયો છે. અહીં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ખાસ તો વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણી ઘૂસી જતા અનેક વાહનો બંધ પડ્યા હતા અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ દ્રશ્યો છે સુરતના વેડ રોડના કે જ્યાં લોકો સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કેમ કે વરસાદી પાણી ભરાઈ જતા તેમના વાહનો છે એ અધવચ્ચે રસ્તામાં જ બંધ થઈ ગયા, કેમ કે આખો જે રસ્તો છે એ જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય એવી સ્થિતિ છે. લોકો પોતાના વાહનો છે તેમને ધક્કો મારીને આગળ ધપાવવા માટે મજબૂર બન્યા હતા અને વાહન ચાલકોને આ હાલાકી ભોગવવી પડી છે. અત્યારે વેડ રોડ વિસ્તાર આખો આ નદીમાં ગરકાવ થયો હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. રિમોન્સૂનની કામગીરીના દાવાઓને પોકળ સાબિત કરતા દ્રશ્યો છે સુરતના સિંગણપુર વિસ્તારમાંથી સામે આવ્યા છે. અહીં પાણી નિકાલની કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી, સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. સિંગણપુરને ડભોલી સાથે જોડતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પ્રિમોન્સૂન પ્લાન કે જે અગાઉ કરાતો હોય છે, જેના માટે બજેટ ફાળવાતું હોય છે, પરંતુ આ દ્રશ્યો જોઈને આપને પણ ખ્યાલ આવી જશે કે આખોય જે આ પ્રિમોન્સૂન પ્લાન છે એ પોકળ સાબિત થયો છે. જો એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોત અગાઉથી જ, તો અત્યારે ત્યાંના સ્થાનિકો છે તેમને આટલી પારાવાર મુશ્કેલીનો સામનો ન કરવો પડ્યો હોત. જળબંબાકારની આ તમામ વિસ્તારોમાં સ્થિતિ છે. સિંગણપુર ચાર રસ્તાના દ્રશ્યો છે કે જ્યાં સોસાયટીની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. અને હવે સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે જે સ્થિતિ સર્જાય છે દ્રશ્યો પણ આપને બતાવીએ. કામરેજ નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર પણ પાણી ફરી વળ્યા હતા. ગત ચોમાસા બાદ અહીં કરોડોના ખર્ચે
નવી ગટર બનાવવામાં આવી, પણ હવે તેની કામગીરી સામે જ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે પહેલા જ વરસાદમાં સર્વિસ રોડ બંધ કરવાની ફરજ પડી છે. નવી ગટર બની છતાં પણ લોકોને એ સમસ્યામાંથી તેમને સામાન્ય સ્થિતિ ન થઈ, પરંતુ ફરી એકવાર સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. નેશનલ હાઈવેના આ દ્રશ્યો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી વરસાદ ખાબક્યો હતો, ત્યારે કડોદરાના શ્રીનિવાસ ગ્રીન સિટી વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા તંત્ર સવાલોના ઘેરામાં મુકાયું. 40,000થી પણ વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાં પાણી ભરાતા લોકોએ પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અત્યારે તંત્રની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે, કેમ કે જ્યાં જુઓ ત્યાં માત્ર અત્યારે પાણી દેખાઈ રહ્યું છે. તો ભારે વરસાદને પગલે ઓલપાડના મુખ્ય બજારમાં પણ પાણી ભરાયા હતા. ઢીંચણ સભા પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. અહીં પોસ્ટ ઓફિસમાં કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા પહેલા જ વરસાદમાં. આ હાલતથી સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળ્યો છે. આ તરફ પાલનપુર જકાતનાકાની વિવેકાનંદ સોસાયટીના પણ આ દ્રશ્યો જુઓ, કે જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા, 2 ફૂટ જેટલા પાણી ફરી વળતા સ્થાનિકો કફોડી સ્થિતિમાં મુકાયા. અહીં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાને કારણે મોટી સમસ્યા ઊભી થઈ, અને સાથે જ મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા. અને હવે સુરતની આ 10મી અને અંતિમ તસવીર, કે જ્યાં પહેલા જ વરસાદમાં એક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થયો છે આ વરસાદ. વરાછાના ફૂલ માર્કેટ પાસે રિક્ષા પર વિશાળ કાય વૃક્ષ તૂટી પડ્યું હતું, જેના પગલે રિક્ષામાં બેઠેલા હનીફ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. મનપાના ગાર્ડન વિભાગની બેદરકારીના લીધે મોત થયાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે.